બાળકો ધોરણ બીજું વિષય આપણે કલોલ પાઠ્યપુસ્તક કાઢીશું આવડિયા એમાં પેજ નંબર 141 સુધી પૂર્ણ કર્યું આપણે 41માં પેજ ઉપર જોશું તો આપણે પ્રશ્ન જવાબ હતા કે ઘઉંના દાણામાંથી રોટલી બનાવવા માટે શું શું કરાય છે તે કહો તો હવે આપણે લખશું ચોથો પ્રશ્નનો જવાબ પહોંચાતા જ્યાંથી આપણે અધૂરું હતું ત્યાંથી પૂર્ણ કરશું શું શું ઉગાડી શકાય તો લખશું ઘઉં પછી બાજરો મકાઈ જુવાર કઠોળ વગેરે આવી રીતે જવાબ લખવાનો છે પછી શું શું દળાવાય તો લખશું ઘઉં બાજરો ચોખા મકાઈ જુવાર અને વગેરે પછી આવશે શું શું બનાવી શકાય ઘઉંની રોટલીમાંથી શું શું બનાવી શકાય તો કોણ ઘઉંમાંથી શું બને તો કે ઘઉંમાંથી રોટલી થેપલા ભાખરી લાપસી પરાઠા લાડવા અને વગેરે આવી રીતે લખવાના જવાબ પછી લખ્યું છે પેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે તો અહીંયા આપણને આપ્યું છે બોક્સ એમાં લખ્યું છે બહેન દફતર દાદા અને કંપાસ તો લખશું સમીરને સમીરનો તો કે લખશું કંપાસ આવી રીતે લખશું કંપાસ પછી બીજામાં છે સમીરનું તો લખશું દફતર પછી ત્રીજું છે સમીરની તો શું આવશે બહેન પછી સમીરના દાદા આવી રીતે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પછી હવે આવશે નીચે ન ના ની અને નામાંથી ખાલી જગ્યા પૂરવાની છે તો લખવાનું છે લીમડાનું આવે ને તો લીમડાનું ઝાડ પછી ઝાડની ટોચ પર માળો હતો માળામાં કાગડીના ઈંડા હતા પછી ચોથી ખાલી જગ્યા ઈંડાનો રંગ સફેદ હતો ને ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા પછી પાંચમી ખાલી જગ્યા માળામાં કાગડીના બે બચ્ચા હતા આવી રીતે પાંચ ખાલી જગ્યા લખવાની છે પછી પેજ નંબર 142 ઉપર તો ચિત્ર જોઈને કહો અને લખો તો ઉપર આપણે ચિત્ર બતાવેલું છે કે બાળક એના પપ્પાને દૂધ આપે છે હેન્ડવોશ કરે છે એટલે હાથ ધોવે છે કચરો વાળે છે એવું બધું આપેલા છે બેગ ભરે છે પછી ચકલાને ચણ નાખે છે એવો બધા ચિત્ર આપણને આપેલા છે તો આપણે એમાં જોશું તો પહેલું શું આવશે તો કે હું કચરો વાળું છું તો પહેલા વાક્યમાં લખશે હું કચરો વાળું છું પછી બીજું વાક્ય તો લખેલું જ છે ત્રીજું વાક્ય લખ્યું છે હું વાસણ ધોઉં છું ત્રીજામાં જો એ બાળક વાસણ ધોવે છે ઉપરથી જોઈને આપણે શું કાર્ય કરીએ છીએ નંબર આપેલા છે એમાંથી લખવાનું છે પછી છે ચોથું ચકલાને ચણ નાખું છું ચોથામાં છોકરી ચકલાને ચણ નાખે છે તો ચકલીને ચણ ચણાવું છું પછી છે હું પપ્પાને દૂધ દેઉં છું
પછી છેલ્લું છે હું દફતર પેક કરું છું. છઠ્ઠા ચિત્રમાં જો તો હું મેં લખ્યું છે હું દફતર પેક કરું છું. આવી રીતે વાક્ય લખવાના છે. એક વાક્ય આપ્યું છે, પછી સામે છે તો કે વિવિધ કામ દર્શાવતી 10 ચિઠ્ઠીઓ બનાવો, બનાવીને લાવો. પછી નીચે રમત રમાડો, સૂચના આપતા રહો, વારાફરતી આગળ ચિઠ્ઠી ઉપાડો અને ચિઠ્ઠીમાંથી જે નીકળે એનો અભિનય કરો. બાકીના બાળકોને ઓળખવાનું કહો કે કાર્યક્રમનો અભિનય હતો. રમતની નોંધ નીચે કોઠામાં કરવાની હતી. હવે વિદ્યાર્થીનું નામ લખવાનું છે તો વિદ્યાર્થીનું નામ આપણે લખશું. બે બાજુ કોષ્ટક આપેલા છે આપણને, એમાંથી નામ લખવાનું છે. તો એકમાં વિદ્યાર્થીનું નામ છે તો એમાં લખ્યું છે કે આ બાળક દશેર છે, તો કે શું છે, તો કે હાથ ધોવે છે. પછી હું બીજા બાળકનું લખું તો ચાલો લખું રોહન, તો રોહનનું શું લખીશું, તો કે રોહન બ્રશ કરે છે. પછી ત્રીજામાં લખવાનું કોઈ પ્રિયા, તો કે પ્રિયા શું કરે છે, તો કે હાથ ધોવે છે. આવી રીતે વાક્ય લખવાના છે. હું આની પીડીએફ તમને મોકલીશ, એ તમારે લખવાનું છે. પછી પાછળ વાંચો અને ઘરમાં તમને કોણ કોણ એવું કહે છે તે લખો, તો કે શું શું કહે છે, તો કે વાંચવા બેસ તો એવું કોણ કહે, તો એવું આપણે લખીએ વાંચવા બેસ તો એમ કહીએ મમ્મી, મમ્મી કહે છે, તો એ મમ્મીની જગ્યામાં આપણે એવી રીતે લખશું. પછી લખ્યું છે રમવા જાઓ, તો શું કહે, રમવા જવાનું કોણ કહે બાળકો તમને, તો કે દાદી કહે, તો અહીંયા લખશું દાદી. પછી છે ટીવી બંધ કર, તો એવું કોણ કહે, તો કે પપ્પા. પછી લેશન કર્યું એવું કોણ પૂછે, તો કે પપ્પા. પછી કે જલ્દી ઉઠ, તો જલ્દી ઉઠ એવું કોણ કે, મમ્મી જ કે, તો અહીંયા લખશું મમ્મી. પછી ચૂપ રે અવાજ ન કર, તો એવું કોણ કે, ટીચર કે ને, કે ચૂપ રહો અવાજ ન કરો એવું ટીચર કે ને, તો અહીંયા લખવાનું ટીચર. પછી જે ગમે તે કર, તો એવું કોણ કે, તો કે બહેન. પછી છાનામાના બેસો એવું કોણ કે, તો કે દાદાને જરાય અવાજ થાય ગમે નહીં, એટલે દાદા એમ કે છાનામાના બેસો. પછી નીચે આપણે લખવાનું છે મમ્મી શું કે, તો એમ કે ચાલ જમવા બેસ, તો એ લખવાનું ચાલ જમવા બેસ. મમ્મીનું ઓપ્શન લખેલું છે એટલે આપણે આવી રીતે લખવાનું રહેશે. પછી મોબાઈલ મૂક એમ લખવાનું, પપ્પા એમ કે ને મોબાઈલ મૂક, તો એ લખવાનું. પછી ટીચર શું કે, શિક્ષક અને આચાર્ય આપણને શું કહે, તો કે સારા અક્ષરે લખો, એ લખવાનું. એટલે આની હું પીડીએફ તમને મોકલીશ, એટલે પીડીએફમાંથી જોઈને તમારે લખવાનું છે. પછી કહો તમે જેને કહો છો તે કહેનાર જેમ વર્ગમાં કહે છે, મમ્મી જેમ બોલે એવી રીતે કહે છે. તો ગીત છે નીચે કે એક હતી છોટી તેને બે ચોટી, ખાય છોટી ખાય રોટી તોય ન થાય મોટી. એમાં લખ્યું છે કે શું છે, એક છોટી હતી એને બે ચોટી હતી, એટલે બે ચોટલી વાળેલી હતી, તે રોટલી ખાય છે તોય ન થાય મોટી. છોટી મોટી થાય નહીં ને સાયકલ શીખાય નહીં, તો કે છોટી મોટી થાય તો સાયકલ શીખે ને. છોટી સૌને માને પણ પહોંચી દવાખાને, એટલે સૌનું માનીને એ પહોંચી દવાખાને. ડૉક્ટરે કહ્યું દાળ ખૂબ ખા, છોટી કહે હા સાહેબ હા. ડૉક્ટર એમ કહે છે કે દાળ ખા એમ તો તું મોટી થઈશ, તો છોટી કહે છે હા. પછી નીચે આપણને વાતચીત લખી છે, છોટી સાયકલને ક્યારે આવડશે, તો આપણે લખી નાખવાનું આન્સરમાં જવાબ બધાને કે મોટી થાય ત્યારે આવડે, એવી રીતે પ્રશ્નના જવાબ છે. હવે પાછળ છે રોજ ખવાય એવું, તો કે રોજ શું ખવાય, તો કે શાક ખવાય, રોટલી ખવાય, દાળ ભાત સલાડ છાશ અને પાપડ, એ બધું રોજ ખાઈ શકીએ આપણે,
तण आपने कोष्टक आप्या छे, रोज खवाय, क्यारे खवाय ने क्यारे न खवाय एवी वस्तु। तो थेपला नो आपणे क्यारेक ज खाय ने, थेपला पूरी समोसा पकोड़ा दाबेली पंजाबी चाइनीज नूडल्स आवुं बधुं आपणे क्यारेक ज खाता होय, तो एने जग्या में एवी रीते लखवानुं। अने क्यारे न खाई सकी तो के मगफळीना फोतरा सीताफळना बीज लखोटी, पछी बीजू शू न खवाय तो के केळानी छाल छे, मरचाना डीटिया छे, अनानसनी छाल छे अने सफरजनना बी छे, एवुं आपणे क्यारे न खाई सकीए। पछी नीचे आपेलुं छे तमने तमारा मम्मी पप्पा शू खावानी ना पाड़े छे, तो मम्मी पप्पा शू खावानी बाळकोने ना पाड़े छे तो के पाणीपुरी चाइनीज पंजाबी आवुं मम्मी पप्पा खावानी ना पाड़े छे। तो नीचे आपणने ना पाड़ता होईए आपणे लखवानुं, तो लखवानुं बजारनी पाणीपुरी नूडल्स चाइनीज पंजाबी पिज़्ज़ा बर्गर चॉकलेट कोई पण बाहरनी वस्तु खावानी ना पाड़े छे। આવી રીતે જવાબમાં લખવાનું। પછી શું કે ન અડીશ પહેલાં હાથ ધોઈ લે, એવું તમને કોણ કહે, ક્યારે કહે, તો કે ફ્રીજને ન અડીશ, બરાબર, જ્યાં ત્યાં ન બેસીશ, શું ત્યારે હાથ પગ ધોઈને સુવાના, એમ કે ને મમ્મી રમવા ગયા ત્યારે હાથ પગ ધોવાના, બહારથી આવીએ ત્યારે હાથ પગ ધોવાના, એવું બાળકોને કહે છે ને મમ્મી પપ્પા, તો એ આપણે લખવાનું છે। પછી વાંચો અને અભિનય સાથે રજૂ કરો, તો આ તો વાર્તા છે। તો કે મોટું કહે ઓહો જલેબીની લારી આવી, છોટું કહે અરે પણ એમાં તો જલેબી ખુલ્લી છે, મોટું કહે ખુલ્લી હોય તો જ આપણને દેખાય ને એવું કહે છે, તો છોટું કહે પણ એમાં તો માખી દેખાય છે, આપણને દેખાય છે માખી નહીં, એટલે મોટું કહે એમાં વચ્ચે માખી ક્યાંથી આવી એવું પૂછે છે, તો છોટું કહે વચ્ચે નહીં પણ લારી સાથે, જે લારી પર કેટલી બધી માખી બણબણે છે, તો મીઠી વસ્તુમાં તો માખી દેખાય એટલે તરત જ આપણને એક વસ્તુ ભાવે નહીં। પછી મોટું કહે છી છી આ જલેબી ખવાય નહીં, છોટું કહે જલેબી તો ખવાય પણ આવી ખુલ્લી જલેબી ન ખવાય, મોટું કહે ઓહો હવે હું લારી કે રેકડી કે દુકાનમાં ખુલ્લી રાખેલી કોઈ પણ વસ્તુ નહીં ખાઉં, એવી રીતે બે જણા વાત કરે છે। પછી પાછળ છે જલ્દી જલ્દી કરવાનું છે, ટીનુ કહે જલ્દી ખાને મીનુ સ્કૂલે જવાનું પોળું થાય છે, તો મીનુ કહે રોટલી અડધી કરીને બે જ કોળિયા ખાઈ લો, તો ટીનુ કહે તો ભીમની ભત્રીજી તું, તો અમે રોટલીના ડૂચા ન માર્યો એમ કહે છે, મીના કહે હું તો દાળ ભાત તો ગળી જઉં, તો દાળ ભાત ગળી જવાય ચાવીને ખાવા જોઈએ ને, ટીનુ કહે ના ના અમે ખોરાક ચાવ્યા વગર ગળી ન જઈએ, ટી મીનુ કહે તો હું શું કરું, ટીનુ કહે વાત ન કર એવી અને ચાવી ચાવીને ખા, એમ શીખવાડે છે આપણને કે ચાવીને ખોરાક ખાવો જોઈએ। અહીંયા આપણો કોર્સ પૂરો થઈ ગયો છે બાળકો, અને નીચે આપણે લખ્યું છે કે ચાલો ગાઈએ ગીતડું, બા પહેલાં બાગમાં દોડી જાવ, એ બધાને ફરજિયાત ગાવાનું છે, શીખવાનું છે, નોટબુકમાં લખવાનું છે। અહીંયા આપણો કોર્સ પૂરો થઈ ગયો છે અને આની PDF તમને હું મોકલીશ, એટલે PDFમાંથી જોઈને બધું પૂર્ણ કરી લેવાનું છે। થેન્ક યુ બાળકો।